નમસ્કાર, આપ જોરા છો આપણું શહેર. આપની સાથે હું છું વિધાતા. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ. અમદાવાદમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ આજથી બે દિવસ માટે વેસ્ટ બંગાળના પ્રવાસે છે. આજે સાંજે હાર્દિક પટેલ વેસ્ટ બંગાળ પહોંચશે તો સાંજે 6 કલાકે હાર્દિક અને મમતા બેનર્જી વચ્ચે મુલાકાત યોજાવાની છે. હાર્દિક પટેલ જેઓ વેસ્ટ બંગાળના પ્રવાસે પહોંચ્યા છે ત્યારે મમતા બેનર્જી સાથે ખાસ મુલાકાતનું પણ આયોજન છે. સાંજે 6 કલાકે તેઓ મમતા બેનર્જી વચ્ચે મુલાકાતને લઈને જે ખાસ ગોઠવવામાં આવી છે મુલાકાત, તો હાર્દિક પટેલ જેઓ આજથી વેસ્ટ બંગાળના પ્રવાસે જઈ રહ્યા છે તો પાસ કન્વીનર હાર્દિક પટેલ બે દિવસ માટે પશ્ચિમ બંગાળ પહોંચવાના છે, જ્યાં સાંજે 6 કલાકે હાર્દિક અને મમતા બેનર્જી વચ્ચે મુલાકાત થવાની છે. જોવું રહ્યું કે આખરે આ મુલાકાત આગળ જતા શું ખાસ રંગ લાવે છે અને આ મુલાકાતમાં શું વાતચીત થાય છે. તો સાંજે 6 કલાકે હાર્દિક અને મમતા બેનર્જી વચ્ચે મુલાકાતનું આયોજન છે અને હાર્દિક પટેલ જે બે દિવસ માટે પશ્ચિમ બંગાળના પ્રવાસ પર છે, આજે સાંજે 6 કલાકે તેઓ મુલાકાત કરવાના છે મમતા બેનર્જી સાથે. અમદાવાદ પાસ કન્વીનર હાર્દિક પટેલ બે દિવસ માટે વેસ્ટ બંગાળના પ્રવાસે છે. અમદાવાદની એનસી બોરીવાલા કોલેજમાં ઇન્ટરનલ માર્ક્સ મુદ્દે બબાલ સર્જાય. કોલેજ દ્વારા અપાતા માર્ક્સ અને યુનિવર્સિટીના માર્ક્સમાં તફાવત આવતા વિવાદ સર્જાયો છે. કોલેજ દ્વારા 25 જેટલા માર્ક્સ અપાયા તો યુનિવર્સિટીમાં માત્ર 11 માર્ક્સ મોકલાતા વિદ્યાર્થીઓ ભારે રોષે ભરાયા. એનએસયુઆઈ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ માટેની રજૂઆત કરાઈ છે અને આ જ મામલે હોબાળો મચ્યો હતો એનસી બોરીવાલા કોલેજમાં. વિદ્યાર્થીઓના માર્ક્સમાં જે તફાવત જોવા મળ્યો છે તેને જોતા વિદ્યાર્થીઓમાં ખૂબ જ નારાજગી છે. આ નારાજગી સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓ સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ મામલે ખાસ રજૂઆત થઈ હતી તો કોલેજ દ્વારા અપાતા માર્ક્સ અને યુનિવર્સિટીના માર્ક્સમાં મોટો તફાવત જોવા મળ્યો છે. કોલેજ દ્વારા 25 જેટલા માર્ક્સ આપવામાં આવ્યા હતા તો બીજી તરફ યુનિવર્સિટીમાં માત્ર 11 માર્ક્સ મોકલાતા વિદ્યાર્થીઓ નારાજ થયા છે, રોષે ભરાયા છે અને તે જ મુદ્દે એનએસયુઆઈ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ માટે ખાસ રજૂઆત કરવામાં આવી છે, માંગ ઉઠી રહી છે. અમદાવાદની એનસી બોરીવાલામાં બબાલ સર્જાઈ હતી. વિદ્યાર્થીઓ ખૂબ જ નારાજગી સાથે પહોંચ્યા હતા અને આ બાબતને લઈને રજૂઆત કરી છે.